દમણમાં સરકારી જમીન પર વર્ષોથી પોતાના મકાનો બનાવી રહેતા 120 પરિવારોના ઘરને તોડી પાડ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે આ આક્રોશને ડામી દેવા કલેક્ટરે 144 ની કલમ લગાવી 70 જેટલા લોકોની ધરપકડ કરી છે, જેની સામે સોમવારે સંપૂર્ણ દમણ સજ્જ બંધ રહ્યું હતું, જે અંગે દમણ કલેક્ટરે લોકોને કોઈની વાતમાં નહીં આવવા અને પોતાના વેપાર ધંધા શરૂ રાખવાની સુકિયાણી સલાહ આપી હતી. તેમજ વેપારીઓને બંધની ફરજ પાડનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી. દમણમાં છેલ્લા 4 દિવસથી લોકો રસ્તા પર ઉતર્યા છે, ત્યારે આ અંગે રવિવારે 144 ની કલમ લગાવી 70 જેટલા લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે દમણના લોકોએ વેપારીઓએ સોમવારે સજ્જડ બંધ પાડ્યો હતો. દમણના તમામ મુખ્ય માર્ગો પરની દુકાનો, શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ સહિત આવાગમનની સેવાઓ પણ બંધ કરી હતી. તમામે અસરગ્રસ્ત પરિવારોને સહકાર આપ્યો હોય તે રીતે સજ્જડ બંધ પાડ્યો હતો, ત્યારે આ ઘટનાને દમણ કલેક્ટર ડોક્ટર રાકેશ મિન્સાએ વખોડી હતી અને જણાવ્યું હતું કે જે લોકોના મકાન તોડી પાડવામાં આવે છે તે તમામ લોકો સરકારી જમીન પર હતા અને જે પણ સરકારી જમીન પર કબજો હશે તે તમામ જમીન પ્રશાસન ખાલી કરાવશે, જેની સામે દમણના કેટલાક લોકો દ્વારા દમણની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે દમણ પ્રશાસન ક્યારેય સાંખી નહીં લે. લોકોને અપીલ છે કે તે પોતાના વેપાર ધંધા ના સ્થળો ખુલ્લા રાખે અને કોઈનાથી ડરવાની જરૂર નથી અને જો કોઈ ઈસમો દુકાન બંધ કરવાનું દબાણ કરે તો પ્રશાસનને જાણ કરે, પ્રશાસન તેમની સાથે છે અને શાંતિ ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે દમણમાં શુક્રવારે 120 જેટલા સરકારી જમીન પર ઘર બાંધી રહેતા પરિવારોના મકાનો પર દમણ પ્રશાસને બુલડોઝર ફેરવી તેઓને એક બેઘર કરી મૂક્યા છે, જે બાદ લોકોએ રસ્તા પર ઉતરી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પ્રશાસન ફાવ્યું ન હતું એટલે રવિવારે વિરોધ પ્રદર્શન કરનારા અસરગ્રસ્તો પર પાણીનો મારો અને લાઠીચાર્જ કરી 70 જેટલા લોકોની ધરપકડ કરી શાળાને જેલ બનાવી તેમાં કેદ કર્યા છે, જેની સામે દમણની જનતામાં પણ રોષ ભભૂકતા સોમવારે તમામે સ્વૈચ્છિક પોતાના વેપાર ધંધા બંધ રાખી દમણ બંધને જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. દમણ કી પબ્લિક સે મેં એક સંદેશ આજ યહાં પે દેના ચાહતા હું આપકો કે માધ્યમ સે. हम लोगों ने सरकारी ज़मीन पे बने गैरकानूनी कुछ इमारतों का डेमोलिशन कुछ दिन पहले प्रशासन ने किया था, जिसके बाद ऐसा देखा गया कि शहर में कानून की व्यवस्था को ख़राब करने के लिए कुछ लोग सामने आए हैं प्रदर्शन करने के लिए और जनरल पब्लिक को और दमन के जो पीसफुल भाई बहन हैं मेरे उन लोगों को उकसाने की कोशिश करी जा रही है, मार्केट बंद कराने की कोशिश करी जा रही है, लोगों का नॉर्मल जो रोजी रोटी रोज का काम है उसको डिस्टर्ब करने की कोशिश करी जा रही है, यातायात को डिस्टर्ब करने की कोशिश करी जा रही है. तो मैं ये आपको बोलना चाहता हूँ कि इन लोगों को या इन लोगों की बातों में आने की आप लोगों को बिल्कुल कोई ज़रूरत नहीं है. तो मेरा जितने भी ट्रेडर एसोसिएशन है, व्यापारी लोग हैं, बाकी दुकानदार हैं, काम करने वाले लोग हैं, बच्चे हैं, औरतें हैं, भाई बहन हैं जो अपना नॉर्मल काम करते हैं, आप लोगों को कोई भी डिस्ट्रप्शन से डरने की ज़रूरत नहीं है. दमन में कोई भी पीस डिस्टर्ब करने की किसी की भी कोशिश को हम लोग सक्रिय नहीं होने देंगे और प्रशासन उसके लिए पूरी तरह से तैयार है और मजबूत है. आप लोग अपना जो नॉर्मल काम करते हैं वो करिए, दुकानें खोलिए, काम पर जाइए, यही मेरा आप लोगों से संदेश है.